અન્ય એક મોટી જાણકારી એ છે કે આ લાંચ બેંક સાથે એકસો ચાર કરોડની છેતરપિંડી કેસમાં સેટલમેન્ટ માટે મંગાઈ હતી છેતરપિંડી કેસમાં આરોપી અને લાંચ કેસના ફરિયાદી પર ઈડી અને સીબીઆઈમાં કરોડોની છેતરપિંડીનો કેસ નોંધાયેલો છે શુક્રવારે ઈડીના બે અધિકારીને સીબીઆઈએ લાંચ લેતા પકડ્યા ઈડીના ડેપ્યુટી ડાયરેક્ટર પૂર્ણકામસિંહ અને આસિસ્ટન્ટ ડાયરેક્ટર ભુવનેશ કુમાર લાંચ લેતા પકડાયા તો કરોડોના બેંક છેતરપિંડી કેસને રફેદફે કરવા માટે લાંચ માગવામાં આવી હતી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડી આ બંને ઉચ્ચ અધિકારીઓ છે ઈડીના કે જેઓ લાંચ માંગી રહ્યા છે અને ખાસ તો લાંચમાં કોડવર્ડનો તેઓ ઉપયોગ કરતા હતા જેમાં એક કિલો એક લાખનો કોડવર્ડ એક કિલો હતો એવી જ રીતે પંચોતેર લાખની લાંચ માગવા માટે પંચોતેર કિલો સામાન જોઈશે એ પ્રકારની તેમણે કોડવર્ડનો ઉપયોગ કરીને લાંચની માંગણી કરી હતી કરોડોના બેંક છેતરપિંડી કેસને રફેદફે કરવા માટે આ લાંચ માગવામાં આવી બેંક સાથે એકસો કરોડની છેતરપિંડીના કેસમાં સેટિંગ માટે આ લાંચ માંગી એકસો રથયાત્રા પૂર્વે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પહોંચ્યા હતા જગન્નાથ મંદિર જેમાં મહંત દિલીપદાસજી મહારાજ મંદિર ટ્રસ્ટી શહેર પ્રમુખ અમિત શાહ તથા પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ સાથે ગૃહ રાજ્યમંત્રીએ એક બેઠક કરી કોરોના મહામારી વચ્ચે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને રથયાત્રા યોજી શકાય કે નહીં અને જો યોજી શકાય તો કયા પ્રકારની સાવચેતી સાથે રથયાત્રા સંપન્ન કરવી જોઈએ આ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ મંદિર ટ્રસ્ટીએ કહ્યું કે મંદિર તૈયાર છે સરકારના નિર્ણય બાદ યોગ્ય આયોજન કરીશું છે એનું મૂલ્યાંકન કરીને રથયાત્રાનો નિર્ણય લેવો જનરલી રથયાત્રા પૂર્વે ગૃહમંત્રી બે ત્રણ વખત મંદિરે દર્શન કરવા આવતા હોય છે મંત્રીને શુભેચ્છા પર આપવા માટે આવતા હોય છે અને જે રથયાત્રાની વાત છે એ તો હજી સમય છે આપણી પાસે એનું મૂલ્યાંકન થઈ રહ્યું છે ભારત બાયોટેકે કોવેક્સિનના ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલના સલામતી અને કાર્યક્ષમતા અંગેના ડેટા જારી કર્યા છે ત્રીજા તબક્કામાં કોરોનાના એકસો ત્રીસ સિમ્ટોમેટિક દર્દીઓ પર કોવેક્સિનનું ટ્રાયલ કરવામાં આવ્યું આ ટ્રાયલમાં એવા લોકોનો સમાવેશ કરાયો જેઓ વેક્સિનનો બીજો ડોઝ લીધા બાદના ઓછામાં ઓછા બે સપ્તાહ બાદ કોરોના પોઝિટિવ થયા ત્રીજા ટ્રાયલમાં કોવેક્સિન સિત્યોતેર આઠ ટકા અસરકારક હોવાનો ભારત બાયોટેકે દાવો કર્યો કોવિડના ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓમાં કોવેક્સિનની અસરકારકતા ત્રાણું પોઈન્ટ ચાર ટકા હોવાનો કંપનીએ દાવો કર્યો આ ટ્રાયલમાં સામે આવ્યું છે કે કોવેક્સિન કોવિડના ડેલ્ટા વેરિયન્ટ સામે પાસઠ પોઈન્ટ બે ટકા રક્ષણ આપે છે રાજ્યમાં માસ્ક ન પહેરવા બદલ એક હજાર રૂપિયાનો જ દંડ ભરવો પડશે રાજ્ય સરકારે સોગંદનામું કરીને માસ્કનો દંડ ઓછો કરવા હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરી જોકે કોર્ટે દંડ ઘટાડવાનો ઇનકાર કર્યો એડવોકેટ જનરલે કોર્ટને કહ્યું કે કોરોનાના કેસ ઘટતા દંડની રકમ પણ ઓછી કરવામાં આવે એડવોકેટ જનરલે કોર્ટને એવું પણ કહ્યું કે લોકો હવે નાણાં નથી એવું કહીને ઉભા ન થઈ જાય એની સામે હાઈકોર્ટે કહ્યું કે જ્યારે પચાસ ટકા લોકોને વેક્સિન અપાય ત્યારે જ સરકાર માસ્કના દંડની રકમ પચાસ ટકા ઘટાડવાનો વિચાર કરે કોર્ટે એવું પણ કહ્યું કે દંડની રકમ વધારે છે એટલે લોકો શિસ્તમાં પણ રહે છે હાલમાં માસ્ક પહેરવું જરૂરી છે એડવોકેટ એસોસિએશને કોર્ટમાં રાત્રિ કરફ્યુનો સમય ઘટાડવાની પણ રજૂઆત કરી એસોસિએશને કહ્યું કે રાત્રિ કરફ્યુનો કોઈ મતલબ નથી તેના અમલીકરણ પર સવાલો થઈ રહ્યા છે પ્રોજેક્શન પ્રમાણે એની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું રહી શકશે અને બીજી વાત માસ્કનો દંડ એક હજાર રૂપિયાથી ઘટાડીને પાંચસો કરવાનું સરકારે એક સિવિલ એપ્લિકેશન કરીને કોર્ટને રજૂઆત કરી હતી પરંતુ કોર્ટનું એવું માનવું હતું અને એવું ટકોર કરવામાં આવી છે કે જો માસ્ક પહેરીએ તો તમે દંડથી બચી શકો છો અને હાલ કોરોના ગયો નથી તો માસ્કનો દંડ જે છે તે યથાવત રાખવો જોઈએ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે શુક્રવારે નવા એસી કેસ આવ્યા બસો અઠ્યાવીસ દર્દી સાજા થયા બે દર્દીના મોત થયા બાર જિલ્લામાં એક પણ નવો કેસ નહીં છ જિલ્લામાં એક એક કેસ આવ્યા આઠ જિલ્લામાં બે બે કેસ આવ્યા સુરતમાં એકવીસ નવા કેસ આવ્યા અમદાવાદમાં પંદર નવા કેસ આવ્યા વડોદરામાં આઠ અમરેલીમાં પાંચ રાજકોટમાં ચાર વલસાડમાં ત્રણ આણંદ દ્વારકામાં બે બે કેસ આવ્યા જૂનાગઢ જામનગર ગીર સોમનાથ ખેડા અને મહેસાણામાં બે બે કેસ આવ્યા રસીના બે લાખ અડતાળીસ હજાર સાતસો છન્નું ડોઝ આપવામાં આવ્યા રસીકરણ શરૂ થયાના એકસો ઓગણસિત્તેર દિવસમાં બે કરોડ બાસઠ લાખ અગિયાર હજાર પાંચસો ને અઠ્યોતેર ડોઝ આપવામાં આવ્યા બે કરોડ ચાર લાખ એકવીસ હજાર સાતસો ને પાસઠ પ્રથમ ડોઝ આપવામાં આવ્યા જ્યારે સત્તાવન લાખ નેવ્યાસી હજાર આઠસો તેર બીજો ડોઝ આપવામાં આવ્યો મહિસાગરમાં કોરોના રસીકરણને લઈને મહીસાગર તંત્ર એક્શન મોડમાં આવ્યું છે ગુજરાતના આદિવાસી અને છેવાડાના વિસ્તારમાં ડર્યા વગર લોકો રસી મુકાવે તેવા પ્રયત્નો હાથ ધરાયા કડાણા જળાશયના પાણીમાં આવેલ રાછડા બેટ ગામે રસીકરણનો કાર્યક્રમ યોજાયો જેમાં જિલ્લા કલેક્ટર ડીડીઓ સહિતના અધિકારીઓ નાવડીમાં બેસી રસીકરણ કેન્દ્રની મુલાકાતે પહોંચ્યા કોરોના રસીને લઈને અફવાઓથી દૂર રહી પોતે અને પોતાના પરિવારને કોરોનાથી બચાવવા રસી મુકાવવા માટે અપીલ પણ કરી સ્થાનિક ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોર અને જિલ્લા તાલુકા પ્રમુખ પણ હાજર રહ્યા રાઠડા બેટ બસ્સોથી વધારે ઘરો ધરાવતું બેટ સ્વરૂપે આવેલું ગામ છે જ્યાં આવવા જવા માટે એકમાત્ર નાવડીનો ઉપયોગ થાય છે જો કે ગેરમાન્યતાને કારણે રાઠડા બેટ ગામે એક પણ વ્યક્તિએ રસી મુકાવી ન હતી ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સરપંચે રસી લીધા બાદ અન્ય ગ્રામજનોએ પણ રસી લીધી ભાવનગરના નારી ગામે પાંચ કરોડના ખર્ચે આધુનિક હેલ્થ સેન્ટર બનાવવામાં આવ્યું મહિના પહેલા ધારાસભ્યના હસ્તે હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરાયું હતું લોકાર્પણ બાદ હેલ્થ સેન્ટર ગાંઠિયા સમાન હેલ્થ સેન્ટર બંધ હાલતમાં હોવાથી લોકોને અર્થે કિલોમીટર દૂર જવું પડે છે મહામારીના આ કાળમાં પણ આરોગ્યની યોગ્ય સુવિધા નારી ગામના લોકોને મળી નથી રહી ગામ લોકોની માંગ છે કે હેલ્થ સેન્ટર ફરી શરૂ કરવામાં આવે આ દવાખાનાનો લાભ મળી રહ્યો હતો લોકોએ અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી છેલ્લે જ્યારે કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી ત્યારે એવું જણાવવામાં આવેલ છે કે હવે આ દવાખાનું ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ચાલુ કરવામાં આવશે તો ધારાસભ્ય ક્યારે આ ગ્રાન્ટ ફાળવે છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નારી કુંભારવાડા અને રૂવા એમ ત્રણ યુપીએસસી સેન્ટર કે એવરેજ એક યુપીએસસીનો સેન્ટરનો ખર્ચ પાંચ કરોડ એટલે કે સાડા ચૌદથી પંદર કરોડના ખર્ચે ત્રણ યુપીએસસી સેન્ટર બનાવવામાં આવેલા છે કોવિડની મહામારી આવી જતાં તેમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે ફર્નિચર અને મેડિકલ સાધનો વસાવવામાં બાકી રહી ગયેલા હોય જેથી કરી અમે ચાલુ કરી નથી શક્યા બ્લોકાર પણ થઈ ગયા પાંચ મહિનાથી આ છતાં કેન્દ્ર ચાલુ નથી થયું તો આનો મતલબ શું કરોડો રૂપિયાના ખર્ચો કરીને પાંચ પાંચ મહિનાથી તમે ચાલુ ન કરો એ વ્યાજબી વાત નથી અમે પણ પ્રશ્નોત્તરીમાં પણ લઈશું અને મેયરને સ્ટ્રેડિંગ કમિટીની ચેરમેનને કમિશનર પણ આ અંગે લેખિતમાં જાણ કરીને વહેલી તકે ચાલુ થાય એવા પ્રયત્ન અમે કરીશું ટાઉતે વાવાઝોડાને એક મહિનાથી વધુ સમય થઈ ચૂક્યો છે પરંતુ તેના તારાજીના દ્રશ્યો હજુ પણ સામે આવી રહ્યા છે અમદાવાદના સાણંદ નજીક આવેલા ગોડાઉનમાં વાવાઝોડાના કારણે અધિક છન્નું હજાર બોરી ડાંગરને નુકસાન થયું છે આ ગોડાઉનમાં ટેકાના ભાવે લીધેલો ડાંગરનો જથ્થો રાખવામાં આવ્યો વાવાઝોડાને કારણે ગોડાઉનના પતરા ઉડી ગયા પરિણામે ગોડાઉનમાં પાણી ભરાઈ ગયું જેના કારણે નીચેના ભાગે રહેલી ડાંગરની બોરીઓ પલળી ગઈ ગોડાઉનના ઇન્ચાર્જ મેનેજર આ ઘટનાની જાણ નિગમને પણ કરી હતી તે બાદ નિગમની ટીમ આવીને તપાસ પણ કરી ગઈ હતી સરકાર દ્વારા ટેકાના ભાવે લેવામાં આવેલ ડાંગરના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો આ દ્રશ્ય અમદાવાદના સાણંદ નજીક આવેલ એક ગોડાઉનના છે કે જ્યાં જ્યારે વાવાઝોડું આવ્યું હતું તે સમયે ગોડાઉનના પતરા છે તે ઉડી ગયા હતા અને તેના કારણે પાણી છે તે પાણી આ ગોડાઉનની અંદર આવ્યું હતું અને પરિણામે જે ડાંગરની બોરીઓ હતી તે પલળી ગઈ છે મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું આપ સ્પષ્ટપણે આ દ્રશ્યો પરથી જોઈ શકો છો કારણ કે અહીંયા લગભગ હજારોની સંખ્યામાં બોરી હતી ડાંગર અને તે પલડી ગઈ છે કારણ કે જે રીતે વાવાઝોડાના કારણે પતરા ઉડી ગયા હતા તેના કારણે પાણી અંદર ભરાઈ ગયું હતું અને જે નીચેના ભાગની બે બોરીઓ છે તે બે નો જે ભાગ છે તે સંપૂર્ણપણે અહીં ખરાબ થઈ ગયો તેવું લાગી રહ્યું છે આપ જોઈ શકો છો અહીં ડાંગર પણ ઉગી નીકળી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે છેલ્લા કેટલાય સમયથી આ જે નુકસાન છે તે હોવાનું જાણવા મળ્યું હતું પરિણામે જે અહીંના ઇન્ચાર્જ મેનેજર છે તેમના દ્વારા પણ નિગમને જાણ કરવામાં આવી હતી અને જે નિગમને જાણ કર્યા બાદ જે નુકસાની માલ છે તે પણ હટાવવાની હાલમાં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ઇન્ચાર્જ મેનેજર છે ગોડાઉન મેનેજર રિંકલબેન આપણે તેમની સાથે વાત કરીશું રિંકલબેન આ નુકસાન છે કઈ રીતે જોવા મળ્યું છે જે તોકતે વાવાઝોડા વખતે બે છતના બે પતરા ઉડી ગયા હતા એના કારણે પાણી અને એના લીધે બોટમ લેવલને નુકસાન થયું છે કેટલું નુકસાન હોઈ શકે છે આ ગોડાઉનની અંદર ડાંગરની વાત કરવામાં આવે તો કેટલી બોરી હતી અને કેટલી બોરીમાં નુકસાન જોવા મળ્યું છે ટોટલ છન્નુ હજાર અસર હતી અને હાલમાં જે મિલના આપી છે એનું ઉપાડવાની કામગીરી પણ ચાલુ જ છે એટલે હલ હલ અંદાજે જે બોટમ લેવલમાં ખાલી બહારના સ્ટેકમાં જ છે અંદરના સ્ટેકમાં બોરી ખરાબ નથી નીકળતી એટલે બે હજાર સુધી ખરું ગોડાઉનની વાત કરવામાં આવે તો કેટલા રૂપિયા ભાડે કોના કોના પાસેથી લેવામાં આવ્યું છે અને ભાડું શું છે રાજસ્થાની માલિક છે કોઠારી સાહેબ છે એમનું છે આખી આ મિલ અને નવ રૂપિયા સ્ક્વેર ફૂટ છે અચ્છા નુકસાનની આપે કઈ કઈ જગ્યાએ જાણ કરી છે અમારા ઉપલા લેવલ સુધી અમારા ઓફિસ છે ડીએસએમ ઓફિસ અમદાવાદ અને ત્યાંથી થ્રુ ગાંધીનગર એચ લેવલ કેટલા રૂપિયાની જો વાત કરવામાં આવે તો રૂપિયાની દ્રષ્ટિએ જોવા જોઈએ તો કેટલા રૂપિયાનું નુકસાન ગણી શકાય હાલ જે પ્રાથમિક જે રીતે બોરીઓ ઉપાડવામાં આવી છે નુકસાન જોવા મળી રહ્યું છે સર હવે એક્ઝેક્ટ આંકડો તો હું કહું છું કે એક હજાર બોરી છે આપણે એક હજાર બોલે પાંત્રીસ કિલોની બેગ હોય છે અને એક મણનો ભાવ આપણે ત્રણસો અને સિત્યોતેર હતો તો આપ જોઈ શકો છો હાલમાં લાખો રૂપિયાનું નુકસાન જોવા મળ્યું છે બોરીનો જથ્થો પણ અહીં ખૂબ જ મોટા પ્રમાણમાં છે અને જે બોટમ લેવલની જે બે ભાગ હતા એટલે મતલબ બે બોરી સુધીનો જે ભાગ છે તે પલળી ગયો હતો જે વાવાઝોડાના કારણે પતરા ઉડી ગયા હતા અને તેને પરિણામે આ પ્રકારની પરિસ્થિતિ ગોડાઉનની અંદર જોવા મળી છે જોઈ શકો છો જે મોટા ભાગનો જે જથ્થો છે તે હાલમાં પલડી ગયો છે અને ખરાબ થઈ ગયો છે જે ઇન્ચાર્જ મેનેજર છે તેઓનું કહેવું છે કે નીચેની જે બે બોરીનો જે જથ્થો હતો ત્યાં નુકસાન થયું છે બાકીના જે તમામ માલ છે તે સારો નીકળી રહ્યો છે અને હાલમાં તેને અહીંથી હટાવવાની પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે કેમેરામેન હરીશ શર્મા સાથે ઋત્વિથ સોની ન્યૂઝ એટિંગ ગુજરાતી અમદાવાદ વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોને રાહત મળવાના હજુ દૂર દૂર સુધી કોઈ સંકેત નથી એમાં પણ સૌરાષ્ટ્રના ખેડૂતો પર મોટી આફતના એંધાણ છે

वो भी बहुत कम बारिश रहेगा। बारिश रहेगा। का मतलब उसको आप मान के चल सकते हैं कि नो रेन रेन जैसे, मिलीमीटर नथिंग। बाद थोड़ी आशा ही है। जो तेनी शक्यता है। दे फोर, दे में थोड़ा सा रेनफॉल एक्टिविटी बढ़ सकता है लेकिन उसका वो प्रोमिनेंट नहीं है इतना हो सकता है लाइट टू मॉडरेट कहीं સૌદ ગુજરાત સૌરાષ્ટ્રમાં હો سکتا છે بارش અગાઉ ગુરુવારે જ ભારતીય હવામાન વિભાગે જુલાઈ મહિનાનું पूर्वानुमान જાહેર કર્યું જેવા દેશમાં સામાન્ય વરસાદની શક્યતા દર્શાવાય જ્યારે સૌરાષ્ટ્રમાં સામાન્યથી ઓછો વરસાદ રહેવાની આશંકા છે વાવણી કરી ચૂકેલા અને વાવણી માટે રાહ જોઈને બેઠેલા ખેડૂતો માટે આ સૌથી ખરાબ સમાચાર છે વિપુ પટેલ ન્યૂઝ 18 ગુજરાતી અમદાવાદ આગળ વધુ સમાચાર જોઈશું હાલ રોકાઈશું એક બ્રેક માટે

જયારેટિંગ કરવામાં આવતું હોય છે ને ત્યારે એક બાદ એક કરીને છ રાઉન્ડ ફાયરિંગ કરતા હોય તે પ્રકારનો વિડીયો વાયરલ થયો છે વાયરલ થયેલા મામલે હાલ પણ તપાસ શરૂ કરી છે પરંતુ હજુ સુધી જાણી શકાય નથી કે આ વિડીયો ક્યાંનો છે બીજી તરફ જો વાત કરવામાં તો વિડીયોની ઉપર છે તે એટ ધ રેટ અજય અજય જાડેજા ત્રણસો બે કરીને લખવામાં આવ્યું છે આ જે ટેગ લખવામાં આવે છે તેના નામનું એક ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ પણ છે અને સાથોસાથ જ્યારે ન્યૂઝ એટીને આ એકાઉન્ટ ચેક કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે એકાઉન્ટની અંદર પ્રાઇવસી હોવાના કારણે ન્યૂઝ એટીન કોઈ વ્યક્તિ છે તેમના વધુ કોઈ આવા વિવાદિત વિડીયો છે કે કેમ કોઈ ફોટોઝ છે કે કેમ તે ચોક્કસ મેળવી શક્યું નથી પરંતુ રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ આ મામલે તપાસ છે તે શરૂ કરી દેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ પંકજ આ પ્રથમ વખત નથી કે જન્મદિવસની ઉજવણીમાં ફાયરિંગ કરવામાં આવી હોય આ પહેલા પણ અનેક આવા વિડીયો છે જે સામે આવી છે આવી ચૂક્યા છે રીબડાના વિડીયો પણ સામે આવી ચૂક્યા છે કે જેમાં રાધિપ સિંહ જાડેજા હોય તેવો પણ ફાયરિંગ કરતા હોય તે પ્રકારના વિડીયો પણ સામે આવી ચૂક્યા છે જી જી અંકિત આભાર સમગ્ર માહિતી આપવા માટે તો જન્મદિવસની જવણીમાં જે છ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે ત્યારે આ વિડીયો અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે કે આ વિડીયો રાજકોટનો છે કે બીજા કોઈ વિસ્તારનો છે નેટવર્ક કેટિંગ ફેડરલ બેંક સંજીવની ગાડી ભારતભરના કોવિડ અસરગ્રસ્ત જિલ્લાઓના ચક્કર લગાવી રહી છે રસી માટે જાગૃતિ ફેલાવવા અમારી પહેલને તમે પણ સમર્થન આપી અમારા અભિયાનને વધારે મજબૂત બનાવો ચાલો જાણીએ કે સંજીવની ગાડી હાલ કયા જિલ્લામાં કયા ગામમાં પહોંચી છે સંજીવની ગાડી હાલ મધ્યપ્રદેશના ઇન્દોરના ભાટખેડી અને ડુંગરગાંવ ગામમાં લોકોને મળી તો નાસિક શહેરના તકલી અને તિહરે અને પટાણે ગામની મુલાકાત લીધી ગંટુરમાં ગણપાવરમ અને નાંદેન્ડેલાની મુલાકાત લીધી સંજીવની ગાડીએ અત્યાર સુધીમાં ત્રણસો ચાલીસ ગામડાઓના એક લાખ ત્રેસઠ હજાર એકસો પચાસ લોકો સાથે મુલાકાત કરી અને રસી વિશે લોકોને જાગૃત કર્યા નેટવર્ક એટીન એ સુનિશ્ચિત કરવા માગે છે કે દરેક ભારતીયોને કોરોનાની રસી મળે રસીકરણ સામે જાગૃતિ લાવવા માટે નેટવર્ક એટીન અને ફેડરલ બેંકની પહેલ સંજીવની એ શોર્ટ ઓફ લાઇફને સપોર્ટ કરો એક્સપર્ટ રેપલો ટ્વેન્ટી ફોર બાય સેવન